ભાઈબંધ આવે, મારો જૂનો ભાઈબંધ. આ તો 2000 ની વાત છે, કદાચ 10000 માંગું તો કા કરે એવો મરદ માણસ. નાનો પાડક પડખે આવ્યો, 2000 રૂપિયા લાવી તો પાકીટ ઘીરે ભૂલી ગયો, કરિયાણું 2000 નું રોખાયું. હમણાં ઘીરે જઈને પાછા દઈ દઉં, એટલે ખિસ્સામાં હાથ નાખ્યો ને તો વખાણ મેળ્યો કરો. ભાઈ 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 પણ હોય તો આવો હોવો જોઈએ. 10 ની નોટ કાઢી ગયા, રિક્ષા ભાડું લઈ આવ્યા, હું ઉભો છું. પાકીટ લેતો આય રિક્ષા પણ બે નો દીધા. બોલો, જેવો તેવો માણસ જેની વાહે પડે ને ભૂખા કાઢી નાખ્યો. આ હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ રાતે હું હોતો હોય તો વાઇન્દ્રા ક્રિકેટ રમે સપનામાં. વાઇન્દ્રા ક્રિકેટ ડોક્ટર સાહેબે ગોળી દીધી આ લ્યો કે હવે આ અત્યારે લઈ લ્યો, આજ રાતે સપનું નહીં આવે. ઓલો ઉભો ઉભો કે સાહેબ આજ નહીં લો. કેમ કે આજ એની ફાઇનલ છે, ફાઇનલ જોઈ ને પછી લઈ લે સાહેબ. લે બોલો સાહેબ ને ગુમરે નાખ્યો. હમણાં તો એક બેન આવ્યા, એના બેન એને ઘરવાળાને લઈને આવ્યા. સાહેબે પૂછ્યું શું થાય છે? મારે ઘણી થાય છે, મારે ધણી થાય છે. અરે એનું ને જ કે આને શું થાય છે એ પૂછું. હવે એ હગ કાંઈ શું હગા થાય પૂછે, તમારે શું થાય છે એને શું લેવા દેવા. સાહેબ કે શું થાય? મારે ધણી થાય છે. એમ નહીં આને શું થાય છે કે સાહેબ એને રાતે હું થાય ને સપના આવે છે. કેવા આવે છે કે સાહેબ રાતે હું થાય ને બળદ હોય એવું લાગે, એને ઢાંઢો થઈ જાય એવું લાગે, એને એમ થાય છે હું ઢાંઢો છું. સાહેબ કેવા સપના હાચા ના હોય ખોટા હોય નીકળવા એમ નહીં સાહેબ, કઈક લોબી ચાર ચાર પગે હાલવા મળે. કે ભાઈ હાલવા મળે થાકી જાય હોય જાય એમ નહીં સાહેબ, કઈક હું સવારે ઉઠું ગમાણીમાં હોતા હોય. એ કે ભલન હોતા હોય એમાં શું વાંધો, તમને હોવા દેવા શાંતિથી, એ સપના હાચા ન હોય એ થોડાક દેવું એમ નહીં સાહેબ, કઈક તો માથું મારીને ખાટલો ઊંધો નાખે છે એને એમ જ છે હું ઢાંઢો જ છું. સાહેબ કે સાંભળો ખરા સાહેબ, હવે સાંભળવા જેવું છે, આમથી હું નથી આવી, માથે હું ખાટલો ઊંધો નાખે એનો વાંધો નથી, ગમેણમાં હોય જાય એનો વાંધો નથી, સાર પી હાલે સાહેબ એનો વાંધો નથી, પણ પોદરો ગમે ના. એનું કઈક કરો સાહેબ. સાહેબ ત્રણ દી દવાખાનું બંધ રાખ્યું. ગજબ ગજબ માણસો આવે. હમણાં એક બેન આવ્યા એના છોકરાને લઈને, સાહેબ મારો છોકરો સાનો નથી રહેતો સાહેબ. પણ તમે તો સાના રહ્યો, ઈ ભલન નો રહેતો હોય શું થાય છે આને? સાહેબ તાવ આવી ગયો એવું લાગે છે, મોઢે મૂળ નથી જવો, બપોર પહેલા કાંઈ નહોતો, રમવા ગયો એમાં કંઈક થઈ ગઈ. સાહેબ કે આને ઇન્જેક્શન દેવું જોશે, અત્યારના તાના વાયરા છે, તાવ બહુ આવે છે બધાને, સોડાવી દેવાના ટેબલ માંથી. એમ નહીં સાહેબ, ઇન્જેક્શન થી મારો છોકરો બહુ બીવે, જો તમે ઇન્જેક્શન નું કીધું ત્યારે રોવા માંડ્યો. પણ ભલે રોવા માંડ્યો, એને પકડી રાખો એના ઇન્જેક્શન દઈ દી. એમ નહીં સાહેબ, પેલા એક કામ કરો, ઘેન નું દઈ દો, પછી જે દેવું એ દેજો. લે ઘેન નું ના બે એક નહીં. એટલે સાહેબ ને બીજું, બેન બહુ ઢીલા છે, છોકરાને ઇન્જેક્શન આપજો, જોઈ નહીં હકે. એટલે છોકરાને અંદર લઈ ગયા રૂમ માં, બેન બાર ઉભા રહ્યો. સાહેબ અંદર લઈ ગયા ઇન્જેક્શન દેવા. થોડીક વાર થઈ ને તો બેને બહાર થી કીધું, સાહેબ મારો છોકરો બહુ બીવે, ધ્યાન રાખજો, કોઈ દી ઇન્જેક્શન નથી લેતો. એમ કરીને બેન રોવા બી. થોડીક વાર થઈ ને અંદર થી રૂમ માંથી અવાજ આવ્યો, ઓય બાપા. અને બેન થોડી અંદર ગયા. સાહેબ હું કહેતી હતી મારો છોકરો બહુ બીવે, રાડ ફાટી ગઈ બિચારા ની. રાડ એને નથી ફાડી, ઇન્જેક્શન હજી દીધું નથી, ઇન્જેક્શન તો મારા હાથમાં છે, ડોહા બટકું ભરી ગયો મને. તઈ ખબર પડી આ ભૂકા કાઢી નાખે એવો છે. ડોક્ટરની મજા છે, હમણાં ત્રણ જણા પીધેલા રાતે નીકળ્યા. ડોક્ટર સાહેબ દવાખાના ઉપર લખ્યું હતું, ડોક્ટર સાહેબ માટે બેલ વગાડો. ડોક્ટર સાહેબ દયાળો એમ કે ગમે એટલા વાગે આવે આપણે સેવા કરવી એમ. સાહેબે એટલા માટે બોર્ડ માર્યું. ત્રણ જણા રાતે પી નીકળ્યા ભાઈઓ, આમ જોયું ડોક્ટર સાહેબ માટે બેલ વગાડો. ટ્રીન ટ્રીન થયું ને ડોક્ટર આવ્યા બારા. કોણ છે અટાણા? શું છે ભાઈ? આ બોર્ડ સેમ આવ્યું કે ડોક્ટર સાહેબ માટે બેલ વગાડો, તારા માટે બેલ અમાર વગાડવાનું. તમે નહીં માનો સાહેબ ને રાતે ને રાતે બોર્ડ ઉતરાય. બોલો ગજબ માણસ એની વાહે પડી જાય ને મારો બાપ, એને તો ભૂખા કાઢી નાખે. હા હમણાં એક ભાઈ ની 18 વર્ષની દીકરી ગુજરી ગઈ, તેમાં બરોબર
વાલી બહુ થઈ, 18 દિવસ સુધી કોઈ ગામ ઘર બારું ન નીકળ્યું, દીકરી બહુ વાલી. એમાં એક જણા છું કે આની ઘરે ગાળીઓ નાખવા જેવો ખરો હોય, આની ઘરે કઈક ગાળીઓ નાખી કઈક મળે એવું છે, એમાં પતિદેવ છે એ વાડીએ ગયેલા, અને આને બ્રાહ્મણ નો વેશ લઈ અને ફળિયામાં પગ દીધો, દયા પ્રભુ ની ધર્મ ની જય હો. બાઈએ પૂછ્યું કે બાપા ક્યાંથી આવો છો? તો કે સ્વર્ગ માંથી આવું છું. અરે સ્વર્ગ માંથી આવતા હોય તો તમારી દીકરી ને તમે જોઈ છે, તમારી દીકરી લીલા લહેર કરે છે, પણ એને એક વાત નું દુઃખ રહી ગયેલું છે. અરે શેનું ગોર બાપા, 18 વર્ષ સુધી મારી દીકરીને કોઈ દી હું આજ ને થવા દીધી, એને દુઃખ નથી પડવા દીધું, એને હું જોઈ છી, તમારે દીકરીના ઘરેણા ઉતારી લીધા છે, ઈ મંગાવ્યા છે. બાઈ ને એમ છું, મારી દીકરી એક ઘરેણામાં એનો જીવ રહી ગયો, પોટલું વાળીને એના હતા એ દીધા, દીકરીના હતા એ દીધા, પોટલું વાળી એને ગોરબાપા દીધા, તમારી દીકરીએ નવા નવા સાડલા પણ મંગાવેલા છે, એના ઘરસોળા એને પહેર્યા નતા, એ દીકરીના બધા પોટલું વાળીને દીધા, ગોળી માથે પલાંગ મારી ગોરબાપા છે એ ત્યાંથી નીકળી ગયા. ગોરબાપા નીકળી ગયા ને એમાં બરોબર એને ઘરે થી બાઈ માથે ભાત લઈને પોતાના પતિ નું ભાત દેવા માટે વાડીએ ગઈ, પણ આજે એટલી બધી હરખમાં હતી એટલે એના પતિએ પૂછ્યું, કેમ આટલી બધી હરખમાં છો? તમને કઈ ખબર છે ગાંડી, હું તો અહીં વાડીએ મર્યો, મને શું ખબર હોય? તો સ્વર્ગ માંથી ગોરબાપા આવ્યા હતા, આપણી દીકરીએ ઘરેણા મંગાવ્યા, હાડલા મંગાવ્યા, પોટલું વાળીને દીધા. અરે ગાંડી, કોઈ સ્વર્ગ માંથી ન આવે કો ગાળીઓ નાખી ગયું, શું વાત કરો? કે હા, કે કઈ બાજુ ક્યાં છે? હે, કે કઈ બાજુ ક્યાં છે? એટલે એ કે ચોટીલા વાળા રોડે છે. ઓલા ઘોડી માથે પલાંગ મારીને બગડતા, ધમા બગડતા, ધમા બગડતા, ધમા બગડતા, ઘોડી ને હાકીને ઘોડીના ડાબલા હમળાના. એટલે ગોર બાપા ને એમ થયું કે હમણાં આંબી જાહે, ઘોડી બહુ હારી એની પાહે, અને એમાં ધોડીની ડમરી ઉડતી હતી. અને એમ છું કે હવે લાગ જોવો, મોકો જોવો, ઝાડવે સડી જવું, બાપને પેટ કુદી ઝાડવે સડેલો નહીં, અને ગડગડતી દોટ મૂકીને ઝાડવે સડી જવું. એટલે ઘોડી હેઠે ઊભી રાખી, હેઠે ઊભી રાખી, એ ઓલું બધું લીધું છે, લાય બધું આયા. તો કે ના, અહીંથી મને સ્વર્ગ ઢોકળું દેખાય છે. અરે સ્વર્ગનો દીકરો થાય, લાય બધું આયા. ઓલા એમ છું આમ નહીં માને, ઘોડી ઉપરથી હેઠો ઉતર્યો અને ઝાડવે સીડ્યો. એ ઝાડવે બરોબર અડધો સીડ્યો, તો ગોર બાપા એ ટગલી ડાળેથી ઠેકડો માર્યો, સીધો ઘોડીમાં બાગડતા ધમા લઈ નીકળી ગયો. ભાઈ ઘોડી લઈ નીકળી ગયો, હાલી વાળી ગયો, હાલી એ ભાઈ એ હાલી ગયો. પછી બાઈએ પૂછ્યું, ઘોડી ક્યાં ગઈ? એ કે એ મેં દીકરીને દાનમાં મોકલાવી બાપા. માણા વાહે પડત ભૂકા કાઢી નાખે. હા હા હા, કહેવાનો હેતુ, કહેવાનું તાત્પર્ય એ છે કે સંસ્કારની જ્યાં સોયડું ઉડે ત્યાં તો બાપ સુપાત્રનો જન્મ થાય. સંસ્કારની જ્યાં સોયડું ઉડતી હોય ને ત્યાં સુપાત્રનો જન્મ થાય. અમુક અમુક બહેનો તમે જોવો નથી, આ જુગાર રમતા મેં જોયા છે ઘણી જગ્યાએ. મેં આમાં એવા રમતા હોય તમને કહું, અમુક અમુક પુરુષો ભૂકા પડે એની હારે, આમ જો હાઈલ કરવામાં ભૂકા કાઢી નાખે. એવા એવા જોયા છે. હું તો કાયમ માટે જાહેરમાં કહું છું, મારો બાપ જ્યાં સુધી એવી શક્તિ નહીં મળે ત્યાં સુધી આ દેશને કોઈ માથડા પડે ને ધડ લડે એવો વીર પુરુષ નહીં મળે. જ્યાં સુધી એવી શક્તિ નહીં મળે આ જગતમાં ત્યાં સુધી કોઈ મહાપુરુષ નહીં મળે, સાચો માર્ગ બતાવે એવો વીર પુરુષ નહીં મળે. જ્યાં સુધી એવી શક્તિ નહીં મળે, આ જુગાર રમે તમે જોવો જ ખરા. પેટની માલિકો 5 મહિનાનું વધાન હોય અને એ શક્તિ જેથી જુગાર રમવા બેસી જાય, મારો બાપ ના દીકરા કેવા થાય એ તમે વિચાર કરો. હે, પેટમાં જ્યારે વધાન હોય ત્યારે એ દીકરીએ રામાયણ વાંચવી જોઈ, શક્તિએ એમ કેવા ગીતાજીના પાઠ કરવા જોઈ, એ શક્તિએ સત્સંગ કરવો જોઈ, એ શક્તિએ બાપ રામ ને લક્ષ્મણ ની વાતો સાંભળવી જોઈ, એ શક્તિએ કોઈ મહાપુરુષ નો વાત સાંભળવી જોઈ, જુગાર નું રમવું જોઈએ બાપ. એ પ્રજા થાય કેવી? ઘણી ઘણી બેનો નથી કેતા, મારો રયો જુગાર જ રમેશ ન કરો, પણ રમેશ ને આ શીખીને આવ્યો ડોહો, આ જુગાર નો રમેશ બીજું કરે. એક વખત ની માથે જેથી દીકરાનો જેથી જન્મ થતો બાપ, તેથી દીકરા રોતા 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 એમ કેતા હતા કે મારા નાથ, હે અખિલ બ્રહ્માંડના બાપ, તું જ્ઞાન હું આયા, મારે તારે કેવડું અંતર થઈ ગયું બાપ. એ રોતા રોતા એમ કેતા હતા. કેવી રીતે રોતા તેની ઝલક કઈ સંભળાવું તમને. પેલાના વખતમાં રોતા હતા, અત્યારે કેમ રોવે છે એ હું તમને. પેલાના વખતમાં જે દીકરા રોતા ભગવાનને એમ કેતા, ઠપકો દેતા કે મારા નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, તું ન્યા અને હું આયા, તું ન્યા અને હું આયા, કેમ મારો તારો ભેટો થાય, એમ પ્રાર્થના કરતા હતા રોતા. કેવી રીતે રોતા સાંભળજો. તું
એવું કહેતા. હમણાં અમારે રાજકોટમાં હું ઓલા સિવિલ હોસ્પિટલ ની બાજુમાં નીકળ્યો ને છોકરો રોતો હતો, બોલો ચોખ્ખું સંભળાતું હતું મને. રોન ખોલો, આ કેટલું જુગાર રમ્યું છે બાઈ તમે, ઈ નક્કી કરો ભલામણા. હે ધંધો તારો એક મારો એક લગ્ન કરવા ઠબકારો. તું ખીચા કાપે હું ખીસા કાપુ, લગ્ન કરવા છે તો લાગી. તું જુદી ટ્રેનમાં સડી જાય, હું જુદી ટ્રેનમાં. બે લગ્ન કર્યા, નવ મહિને દૂધ જેવો દીકરો જન્મો, પણ હોસ્પિટલમાં જન્મ થયો ભાઈ, હોસ્પિટલમાં જન્મ થયો. છોકરો રોયો નહીં, મુઠ્ઠી ખોલે નહીં. ડોક્ટર સાહેબે કીધું આની મુઠ્ઠી ખોલાવી પડે. એટલે એનો બાપો કે સાહેબ ઈ મહેનત ન કરતા તમે, ઈ રહેવા દો, કે એવું ન ચાલે કે મુઠ્ઠી ખોલાવી પડે અને રોવડાવવો પડે. પણ જન્મતા વેત રોવો જોઈએ, નકર મૂગો થાય. કે જે થાય પણ મારો છે એ રોહે ને, કેમ પણ મુઠ્ઠી તો ખોલાવી પડે ને, કે મુઠ્ઠી નહીં ખોલે. એનું કારણ કે એની મુઠ્ઠીમાં કાંઈક હોવું જોઈએ, નકર મારો દીકરો મુઠ્ઠી ખોલ્યા વગર રહે નહીં. ડોક્ટર સાહેબ ને તમર ફડી ગયા. આની મુઠ્ઠીમાં કાંઈક, હજી જન્મને 5 મિનિટ થઈ છે એની મુઠ્ઠીમાં, પણ ડોક્ટર સાહેબ યકીન ન આવતો હોય ખોલો મુઠ્ઠી અને કાંઈ ન નીકળે તો એનો બાપ મટી જાવ ભલામાં. અને મહા મુસીબતે મુઠ્ઠી ખોલી તો હોનાની વીટી નીકળી ભલામાં. હા 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 હા, ઉપરથી ભગવાનની વીટીઓ હેરવીન વ્યાવેન એ જ અમારો હોય, બાકી અમારો ન હોય ભલામણા. હે ભગવાન ને જે ગાળિયા નાખીને વ્યાવે એ અમારો હોય. ધરા વિન ધાન નિપજાય ગુડવીન માડું ન હોય, જે ચલ જખરા નિપજે જેની માં ઓથલ પદમ નહીં હોય ભલામણા. એટલે મારા જાદુ બાપા ગઢડા વાળા એમ કેતા, હો સાંભળવા ને, તમારે સાંભળવા ને, ભલે પાળ્યો. એ ઓલી બાજુ છે આ તારા હાહરાનો, હા આવા ડખા થાય બોલો. ઓલી ને તેમ કે પ્રોગ્રામમાં ગયા છે અટાણમાં, થોડા આવ્યા હોય. હા સવારનું કીધું તું મજા છે, પણ જાદુ બાપા ગઢડાવાળા અમારે એમ કહેતા, ઊંચા હાથ કરીને બધા તાલી પાડજો અને શૂટિંગ ઉતારજો, બધાનું શૂટિંગ ઉતારજો. ઉતારશો ને, તાલી પાડશો ને, પ્રભુને પ્યારા થયા. જેમ ભગવાન કૃષ્ણ જેથી પારસ પીપળા ની નીચે જેથી પ્રાણ છોડ્યા પારધીના બાણ થી, ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને એટલું કીધું હતું, હે ઉદ્ધવ, ઉદ્ધવજી પ્રાર્થના કરે ભગવાન કૃષ્ણને, હે મારા નાથ કાળિયા ઠાકર, તમારી અમને યાદ આવે ત્યારે અમે કોને આશરે જાય. ભગવાન કૃષ્ણ તારી જતી અમને દર્શન ની આશ જાગે ત્યારે શું કરવું બાપ. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ઉદ્ધવને એટલું કીધું તું, ઉદ્ધવ બાપ હૃદયના ભાવથી કરજે હાંકલો તો શીતળા કેરો ઢીંગલો નાચે, હૃદયના ભાવથી ગીતાજી ખોલજે, હૃદયના ભાવથી ભાગવત ખોલજે, મારા દર્શન તને એમાં થાય મારો બાપ. અને થાય શ્રદ્ધા તમને જે હોય ને એના દર્શન થાય. બોલો નરસિંહ મહેતા જુનાગઢમાં જે દી રાતે 3 વાગે ભજન કરી નીકળ્યા ને, એક ભૂવો 500 જણાનું ટોળું, એક બેનની માથે માટલું, એની માથે નાળિયેર, એની માથે લીલું કપડું, એની માથે કાળું કપડું વીટેલું, અને આગળ ભૂવો ધૂણે જાય, હાકડું માર્યા જાય. ભગવાન જાણે હાસુ હોય કીધો,
માતાજી જાણે. હમણાં એક ગણો ધૂણવા મળ્યો તો બાપુ મને કે પ્રભુભાઈ રાગો ન ઓલો ને ઉપાડા લીધા છે, એને ઘીરે ગયો હતા તો મો ભારે સીડ્યો, ઠેલું પહેર્યા કોળો પલાંગીને બેઠો. મેં તો કોણ ધૂણો, હે મેં કહે હનુમાનજી હનુમાનજી. મેં કીધું હનુમાનજી આમ નિહણી મૂકીને સડે હનુમાનજી. મેં કીધું લક્ષ્મણજીને મૂર્છા આવે અને જો સમુદ્ર ઠેકી જતો હોય મનો જવ માં ઋત તુલ્ય વૈ ગમ જીતેન્દ્રિયમ બુદ્ધૈમતામ વરિષ્ઠમ વાત આત્મદમ માનર યુથમખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે, જેને કહેવાય કે જે છલાંગ મારી અને પૂરો સમુદ્ર ઠેકી જતો હોય અને નિહણી મૂકી પડે. ખોટો છો મને કે નિહણી